ગુજરાતી સેમેસ્ટર એક પુનરાવર્તન એક ની સ્વાધ્યાય સમજૂતી છે તે સંપૂર્ણ જોઈશું આજના વિડીયોમાં. તો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આજના સિટી એજ્યુકેશનમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો વિડીયો. ક્વેશ્ચન ફર્સ્ટ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, પાણીમાં કોણ કૂદી પડ્યું? ઉત્તર, પાણીમાં ડેટકો કૂદી પડ્યો. બે, ટમેટાની ડાળ પર શા માટે ગમે છે? ઉત્તર, ટમેટાને સવારના તડકામાં ડાળ પર અડકો દડકો રમવાની મજા પડે છે તેથી તેને ડાળ પર ગમે છે. ત્રણ, ખુદાના ગરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? ઉત્તર, અલી હુસેન હજ માટે ભેગા કરેલા પૈસા પડોશીના દુઃખી બાળકોને મદદ કરવામાં વાપર્યા તેથી તેમની હજ ખુદાને દરબારમાં મંજૂર થઈ. પ્રશ્ન ચાર, ડાકારસર શી રીતે નિર્માણ પામ્યું? ઉત્તર, લાખાને એના વહાલા ડાકિયાના મોતથી ભારે પરસાવો થયો એની કાયમ યાદ રહે એ માટે લાખાએ એક મોટું સરોવર નામ ડાકાસર રાખ્યું. આ રીતે ડાકાસરનું નિર્માણ થયું. પાંચ, શેઠે ડાકિયાને કોટે શું બાંધ્યું? ઉત્તર, શેઠે ડાકિયાને કોટે એક ચિઠ્ઠી બાંધી જેમાં લાખાને જે ધીર્યા હતા એથી અનેક ગણું ધન ડાકિયાએ બચાવ્યું તેથી તે વાત લખેલી હતી. પ્રશ્ન બે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. એક, ઠંડી, આજે બહુ ઠંડી છે. બે, નાળિયેરનું પાણી મીઠું હોય છે. ત્રણ, વાતચીત કરવાથી મન પ્રસન્ન થાય છે. ચાર, હળક, શેઠે શાબાશી આપી એટલે હરખ નહોતો હમાતો. ત્રણ, કૂતરો. પાંચ, કૂતરો. કૂતરો વફાદાર પ્રાણી છે. પ્રશ્ન ત્રણ, બંને શબ્દો પરથી વાક્ય બનાવો. એક, પતંગ વરસાદ. વાક્ય, વરસાદમાં પતંગ ચગે નહીં. બે, પંખી અને વિમાન. વાક્ય, પંખી વિમાન સાથે અથડાયું. ત્રણ, ફૂલ પ્લાસ્ટિક. વાક્ય, પ્લાસ્ટિક ફૂલમાં સુગંધ ન હોય. ચાર, ઝાંઝર અને પગ. ઝાંઝર એ સ્ત્રીઓના પગની શોભા છે. પાંચ, વૃક્ષ મેદાન. વાક્ય, મેદાનમાં અનેક ઘટાદાર વૃક્ષ છે. પ્રશ્ન ચાર, તમને ગમતા વૃક્ષ વિશે સાત આઠ વાક્ય લખો. મને ગમતું વૃક્ષ લીમડો છે. લીમડાનું વૃક્ષ મને બધે જ જોવા મળે છે. લીમડાનું પાન કડવા હોય છે. લીમડાના છાંય મીઠી હોય છે. લીમડાની ડાળનું દાંતણ તરીકે વપરાય છે. લીમડાના મોર ઔષધ તરીકે વપરાય છે. લીમડાની લીંબોળીમાંથી તેલ મળે છે. લીમડાનું લાકડું ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે. લીમડો આપણો મિત્ર છે. પ્રશ્ન પાંચ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. મીઠો મીઠો બહુ લાગતો એ સવારનો તડકો. અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી ઉપનું નામ? પ્રશ્ન છ, નીચેના દરેક સમાનાર્થી શબ્દ લખો. એક, ખુશી તો આનંદ અથવા હરક. બે, સવાર તો પ્રભાત. ત્રણ, જવાબ તો ઉત્તર. ચાર, તકલીફ તો મુશ્કેલી. પાંચ, આબરૂ તો શાક. છ, રાત તો રાત અથવા તો નિશા. પ્રશ્ન નવ, નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખો. એક, અંદર તો બહાર. બે, દૂર તો નજીક. ત્રણ, છીછરું તો ઊંડું. ચાર, ઊંઘવું તો જાગવું. પાંચ, જવું તો જો આવવું. છ, નીચે તો ઊંચે. પ્રશ્ન આઠ, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એક, રસ્તો ન દેખાવો. કોઈ ઉકેલ ન મળવો. વાક્ય, ગરીબ બાળકને ખાવાનું મળવાનો કોઈ રસ્તો ન દેખાતો. બે, આંખ વાળી લેવી. અર્થ, દુઃખી હાથે વિદાય લેવી. વાક્ય, ડાકિયાને શેઠે પાસે મૂકીને લાખાએ આંખ વાળી લીધી. ત્રણ, આંખ ફરી જવી. અર્થ, ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. વાક્ય, ડાગિયાએ આમ તો આંખ તો જોઈ લાખાની આંખ ફાટી ગઈ. ચાર, આંખ બતાવી. અર્થ, ગુસ્સો પ્રગટ કરવો. વાક્ય, નોકર કામમાં વટવાળી એટલે શેઠે તેને આંખ બતાવી. પ્રશ્ન નવ, નીચેનો ફકરો સુંદર અક્ષર લખો. ડાગિયાએ જોતા જ લાખાની આંખ ફરી ગઈ. અરે રામ, આ કૂતરાએ મારી શાખ પર પાણી ફેરવ્યું. એ નાસી આવ્યો. હું શું મોં બતાવીશ? ડાકિયો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો.
ને મો ફેરવી લીધું. પ્રશ્ન 10. નીચેના શબ્દોનો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ધારી, ગરીબ, વિદાય, કૂતરું અને ડુંગર. ઉત્તર: કૂતરું, ગરીબ, ધારી, ડુંગર અને વિદાય. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી આ ચેનલને બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.